આખું વિશ્વ કોરોના મહામારીના સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને હાલમાં આ મહામારીની દવા માટેનું સંશોધન ચાલુ છે, ત્યારે આ મહામારીને પહેલાથી અટકાવવા માટે આપણે જાગૃત બનવું પડશે. તેના સંક્રમણથી તાવ, ખાંસી કે શ્વાસમાં તકલીફ જેવા લક્ષણો દેખાય છે, પણ ઘણીવાર આવા લક્ષણો ન પણ દેખાઈ શકે. સમયસર સારવાર ન મળતા આ રોગ પ્રાણઘાતક બને છે. તો આવી પરિસ્થિતિમાં આપણે સરકારશ્રીની ગાઈડલાઈનનું પાલન કરીને કોરોના મહામારીથી પોતાનું, પોતાના પરિવારનું રક્ષણ કરીને આ મહામારીને ફેલાતી અટકાવીએ. માસ્કનો ઉપયોગ કરીએ, હાથને સમયાંતરે ધોતા રહીએ, આ માટે સાબુ કે સેનેટાઈઝરનો ઉપયોગ કરીએ, સામાજિક અંતરનું પાલન કરીએ, શક્ય હોય ત્યાં સુધી ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળીએ અને વેક્સિનના બે ડોઝ અવશ્ય લઈએ. નાના બાળકો અને વડીલોની ખાસ સંભાળ રાખીએ અને કોરોનાના લક્ષણ જણાય તો ડોક્ટરની સલાહ સૂચન કે માર્ગદર્શન અવશ્ય લઈએ. સમયસર સારવાર મળતા આ રોગ પ્રાણઘાતક બનતો નથી, માટે આ મહામારીમાં જો પૂરતી તકેદારી રાખીશું તો અવશ્ય આ અદ્રશ્ય શત્રુને આપણે હરાવી શકીશું. તો ડરવાની જરૂર નથી, જાગૃત બનીએ અને અન્યને પણ જાગૃત કરીએ, જેથી આ મહામારીનો ફેલાવો અટકાવી શકાય. જબ તક દવાઈ નહીં તબ તક ઢિલાઈ નહીં. ઘરે રહો, સુરક્ષિત રહો.